ધારો કે આ વસ્તુ સારી લાગી છે એટલે કે મારે અમારા મિત્ર મોકલી છે કે ફેસબુક પર મોકલી શકે, ટ્વિટરમાં પણ મોકલી શકે, મેલમાં પણ મોકલી શકે, વોટ્સઅપમાં મોકલી શકે, લિંક્ડઇનમાં, એ સિવાય જે નથી એમાં પણ બધું મોકલી શકે. તો હવે વિદ્યાર્થી એમ છે કે મને આમાંથી કોઈ વસ્તુ નથી ગમી અથવા તો કોઈ વસ્તુ છે એ મારે મને નથી આવતું, તો નીચે એક બોક્સ આપેલું છે એની અંદર લખેલું છે લીવ અ રિપ્લાય. એમાં પોતાની જે ક્વેરી છે, પોતાનો પ્રશ્ન છે આની અંદર લખી અને સીધો પછી અહીંયા પોસ્ટ કોમેન્ટ કરશે. એટલે આ પ્રશ્ન મને જાણવા મળશે એટલે તરત જ પછી હું સોલ્યુશન આપું. ત્યારબાદ પછી સ્વાધ્યાય માટે થઈને અહીંયા ક્વિઝનું સેક્શન આવે છે. એની અંદર એવી રીતે ક્વિઝ કરી છે કે પહેલાં એ મુદ્દાને સમજાવવામાં આવે ટેક્સ્ટની અંદર, પછી એ જ વસ્તુને વિડીયોના સ્વરૂપમાં અંદર મૂકીશું અને ત્યારબાદ પછી પ્રશ્નો શરૂ થાય છે. એ સર્ચ કરે છે એ મેનુમાં જે એ માહિતીની એ પોતે ડાઉનલોડ કરી રહ્યા છે. હવે એને એમ એમ થાય છે કે આ માહિતી છે મારે મારા મિત્રને પણ મોકલવી છે, તો આમ એને શું કરવું પડે, એને આમાંથી એક્ઝિટ થઈ ગયા પછી એને શેર કરવું પડે. એના જગ્યાએ મેં આની અંદર એવું ઓપ્શન જ મૂક્યું છે, કારણ કે આ ઇંગ્લિશ ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામરની અંદર એને ચાલુ શીખવાનો આ છ ભાગ છે. મારા એને જોયું કે આ ભાગ બહુ અગત્યના છે, મારા મિત્રને મોકલવા છે. એ સીધું અંદર સોશિયલ મીડિયાના બધા જ આઈટમની અંદર આવેલા છે, જે ફેસબુક હોય, ટ્વિટર હોય, ઇમેલ હોય, વોટ્સઅપ હોય, લિંક્ડઇન હોય, આ સિવાય જે નથી એની અંદર એ સામે એને વાત કરે જરૂરી છે. ત્યાં રિલીઝ થઈ પોતે ફેસબુકની અંદર એનું આઈડી હોય એટલે એ મોકલી શકે, વોટ્સઅપમાં મોકલી શકે, ઇમેલ દ્વારા મોકલી શકે, ટ્વિટર દ્વારા મોકલી શકે, લિંક દ્વારા મોકલી શકે, ફેસબુક દ્વારા મોકલી શકે, ગરીબ પણ અહીંયાથી મોકલી શકે. સાથે સાથે વિદ્યાર્થી છે તો મારે આના રિલેટેડ જે પ્રશ્ન પૂછવો છે આના રિલેટેડ પ્રશ્ન પૂછો નીચે કોમેન્ટ બોક્સ પણ આપે છે. એ પોતાનો એ પણ પ્રશ્ન રાખી શકે, આમાં આ વસ્તુ મને સાહેબ સમજાવો, એ મને જા એનો પ્રશ્ન મને મળી જતો. આ સિવાય ક્વિઝ છે, ક્વિઝ છે એ સ્વાધ્યાય માટે રાખી ત્યાં જે ફીઝ આપતી હોય છે કેવી હોય છે કે માત્ર એની અંદર માત્ર 10 પ્રશ્નો આવે, પ્રશ્નો જવાબ લખ્યા સબમિટ કરી આપો ના, પણ ફીઝને તમે એવી રીતે જ્યાંથી પહેલાં એ ટોપિકને વાંચે અવાજ કેવો સંભળાય તો આપણને ખબર છે સાંભળવાનું. મને એ વસ્તુ ખબર કે મને એમ થયું કે આપણે એવું ના કરી શકીએ, કહેવું પડે કે જેની અંદર આપણે ઓનલાઈન શિક્ષણ પણ થઈ શકે સાથે સાથે ઓનલાઈન પણ શિક્ષણ કરી શકીએ. આ બાબતની ચિંતા રાખી સ્વરૂપમાં આ બધી કન્ટેન્ટને એ ધ્યાનમાં રાખી અને એની એનું ડિઝાઇન કરતી અને એ જ કન્ટેન્ટ બધી મેં આની અંદર અપલોડ કરી. હવે ફાયદો શું થાય છે, જે વિદ્યાર્થી વર્કમાં આવે છે અને શિક્ષણ મેળવે છે, ઘેર જાય છે, જો એની વસ્તુ નથી સમજાય તો ઘેર ગઈ પછી વેબસાઇટનો ઓપન કરે છે, જે વસ્તુ નથી સમજાય એ વસ્તુ આની અંદર જોઈ અને એનું ડિઝાઇન કરીએ છીએ. જે વિદ્યાર્થી આપણે 50% મર્યાદામાં નથી આવતા, જે વિદ્યાર્થી ખ્યાલ કે સાહેબે આ વ્યક્તિને મેં આ વેબસાઇટ છે ડિઝાઇન કરી છે, આ વેબસાઇટ છે એનું ડોમેન છે મેં રજીસ્ટર કરાયેલું છે અને એનું જે નામ છે એટલું ટ્રિકી રાખેલું છે, કેચી નામ રાખેલું છે કે એકદમ યાદ રહી જાય એવું છે. આ વેબસાઇટ ડિઝાઇન કરતી વખતે મેં અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા, કારણ કે એઝ અ ટીચર ઓફ ઇંગ્લિશ હું ભાષાનો શિક્ષક છું, એટલે અમે કોઈ પણ યુનિટ ભણાવતા હોઈએ, પાઠ ભણાવતા હોઈએ તો શરૂઆતમાં શું હોય કે પહેલાં આપણે પાઠનો પરિચય આપીએ, પાઠના પરિચય પછી આપણે ગ્લોસરી શબ્દાર્થ કરીએ, શબ્દાર્થ બાદ પછી પાઠનું એક્સપ્લેનેશન આવે અને એટ ધ એન્ડ પછી એની એક્સરસાઇઝ કે પ્રેક્ટિસ વખતે સ્વાધ્યાય લેતા હોય છે.
તો જે પોઈન્ટને ધ્યાનમાં રાખીને વર્કની અંદર અમે શિક્ષણ કાર્ય કરીએ છીએ, શું આપણે એ જ પોઈન્ટનું એક મેનુ ડિઝાઇન કરી દીધું હોય અને જે કન્ટેન્ટ આપણે વર્કની અંદર ચલાવેલી હોય એનું જ એક વિડીયો તૈયાર કરેલો હોય અથવા એની જે કોઈ PDF કે JPG હોય જે વસ્તુ આની અંદર અપલોડ કરેલી હોય. એટલે વિદ્યાર્થી છે એને બે રીતે ફાયદો થાય છે. એક તો ઓફલાઈન શિક્ષણમાં જો શાળામાં આવે છે તો વર્ગની અંદર જો એને ધ્યાન આપ્યું કે ન આપ્યું હોય તો ઘેર જઈને પણ એ એનું રિવિઝન પુનરાવર્તન કરી શકે છે. પણ જે વિદ્યાર્થી 50% મર્યાદામાં નથી આવતો તો એ પણ આ વેબસાઇટનો લાભ લઈ અને એ પોતે ઘેર બેઠા એનું શિક્ષણ મેળવી શકતો હોય છે. હવે આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ માટે કોઈ તમને સ્માર્ટફોન એવું જરૂર નથી કે સ્માર્ટફોન હોવો, સ્માર્ટફોન કે પછી સાદો ફોન હોય તો એની અંદર પણ આ વેબસાઇટ છે એક્સેસ થઈ શકે. આની અંદર ક્વિઝનું એવું ઓપ્શન આપવામાં આવ્યું છે કે મોટેભાગે જે બીજા લોકો ક્વિઝ મૂકતા હોય છે એવી ક્વિઝ હોય છે કે એની અંદર માત્ર પ્રશ્નાવલી આવતી હોય, ક્વેશ્ચનરી આવતી હોય છે. મારી જે ક્વિઝ છે ક્વિઝની અંદર એવું છે કે એની અંદર ત્રણ વસ્તુ છે. એક કોઈ પણ ટોપિક હોય ટોપિકની સમજ આપવામાં આવી છે ટેક્સ્ટની અંદર. બીજું આવે છે એના વિશેનો આખા ઇન્ટરવ્યુ મૂકવામાં આવે છે કે એ જ વસ્તુને એક્સપ્લેન કરતો હોય. આ બે વસ્તુ ક્લિયર કરે છે ત્યારબાદ પછી એની પ્રશ્નો શરૂ થાય છે. હવે વિદ્યાર્થી છે ધીમે ધીમે પ્રશ્નો જવાબ આપતો જાય છે. જ્યાં પોતે અટકે છે ત્યારે નથી આવડતું, ફરી પાછું સ્ક્રોલ કરીને ઉપર જાય છે, ફરી ટેક્સ્ટની ઇન્ફોર્મેશન વાંચે છે, વિડીયો જોવે છે અને ત્યારબાદ એમ કરતાં કરતાં એનું પ્રોગ્રેસ આગળ વધતો જાય છે, ક્વિઝ પૂરી જાય છે, એનું રિઝલ્ટ ડિક્લેર થઈ જતું હોય છે. વિદ્યાર્થીને એમ થાય કે મારે આ જે વેબસાઇટ છે એનો નિયમિત લાભ લેવો છે તો એના માટે છેલ્લે એક ઓપ્શન મૂકેલું છે, એનું નામ છે કોન્ટેક્ટ અસ. આની અંદર આખું એક રજિસ્ટ્રેશન ફોર્મ કે જેની અંદર બે કે ત્રણ માહિતી એને ભરવાની હોય છે. એમાં એનું પોતાનું નામ લખવાનું હોય છે, અહીંયા છે એ નામ લખવાનું હોય છે, ત્યારબાદ પછી ઈમેલ લખવાનું હોય છે, અહીંયા પછી એનો પોતાનો પ્રશ્ન લખવાનો, પ્રશ્નની અંદર કે એ પોતે આ વેબસાઇટનો લાભ શા માટે લેવા માગે છે, શા માટે તે આ વેબસાઇટની અંદર જોડાવા માગે છે, અથવા તો એવી કઈ વસ્તુ છે કે જે એને જોઈએ છે જે આમાં નથી. તો આના દ્વારા જ્યારે એ પોતે સેન્ડ કરે છે એટલે પોતે મેમ્બર તો થઈ જાય છે, સાથે સાથે એની જે માહિતી છે એ મારા ઈમેલમાં મળતી હોય છે. એટલે હું કોઈ પણ કન્ટેન્ટ જ્યારે તૈયાર કરું છું તો એ બાબતને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ બનાવી અને પછી એને અપલોડ કરતો હોય. આમ વિદ્યાર્થીને એમ લાગે છે કે મને જે જોઈએ છે એ વસ્તુ મને અહીંયાથી મળે છે એટલે સતત પછી એનું શિક્ષણ આગળ વધતું રહે છે. આ લઈ લેજો, આ તમે 9 થી લઈને 12 ધોરણ સુધી છો અને ખાસ કરીને આની અંદર બોર્ડ એક્ઝામ મટીરિયલ અને ટીચર રિસોર્સ ને એવી બધી વસ્તુ છે. ઇંગ્લિશ ગ્રામર બોર્ડ એક્ઝામ માટે તો એવી વસ્તુ આમાં મૂકવામાં આવી છે કે 9માં 10માંની અંદર છે ઇમેલ રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. આની અંદર બાળકો છે વીક પડતા હોય છે અને લખતા જ નથી આવડતું કારણ કે લેખન વસ્તુ આવતી હોય છે. તો આમાં એવા ફોર્મેટ મૂકેલા છે કે ખાલી એ ફોર્મેટ તૈયાર કરીને જ જાય એ બાળકને બિલકુલ ઝીરો, જાણે કે એબીસીને લખતા જ નહીં, તો ખાલી ફોર્મેટ તૈયાર કરી જાય છે. વિષય કોઈ પણ આવશે એ ફોર્મેટ લક્ષ્ય અંદર ચોક્કસથી એને માર્ક મળે છે.